आज आप गणित चौपड़ी अंदर पेज नंबर 74 शीखीश। दर्पणनी रमत। अही कूतरा एक चित्र है। तमे जो एक दर्पण ने तूटक रेखा पर मूको तो रेखा की जमणी तरफ कूतरा भाग दर्पण पाछळ ढंकाई जशे अने बाकी चित्र दर्पण एमां जेवुं देखाशे। जुओ आ रीते आपणे जोवानुं छे। देखाय छे एज वस्तु अहीं देखाय छे। सफेद पट्टी में दर्शावेली आकृति जुओ। तमे कई तूटक रेखा पर दर्पण राखशो जेथी बी में दर्शावेला आकार देखाशे। ए पण जणावो के दर्पण तूटक रेखा पर राखशो तो चित्रनो कयो भाग दर्पण नीचे ढंकाशे। आपणे आ रीते चित्र बतावानुं छे तो आ रीते मूको बराबर। जो आ रीते मूकीशुं तो आपणे एवुं चित्र देखाशे नहीं पण आ रीते ऊभुं मूकवानुं એટલે તમને બી જેવી આકૃતિ જોવા મળશે। હવે સફેદ પેટી પર એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાશે। એટલે અહીંયા દર્પણ એ રીતે મૂકવાનું કે આવું ચિત્ર દેખાય। તો જુઓ આ રીતે વચ્ચે લીટી દોરી દેવાની એટલે આપણને બાજુનું ચિત્ર દેખાશે। આમાં આ રીતે મૂકી દેવાની। જુઓ દેખાય છે એટલે આ રીતે આપણે દર્પણ મૂકીશું। દર્પણ એટલે કે અરીસો તો આપણને એવી વસ્તુ જોવા મળશે। પછી અહીંયા દેખાય છે આના જેવી આકૃતિ તો એના જેવી આકૃતિ આપણે કરવાની છે। જુઓ આ રીતે મૂકવાનું બધી રીતે મૂકી જવાનું એટલે આપણને ખબર પડે આમાં પણ બરાબર। આ રીતે મૂકીને આપણે જોઈએ તો આપણને એવી ને એવી આકૃતિ જોવા મળી। વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા। સફેદ પેટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય। પ્રથમ પેટી પર કેવી રીતે રેખા દોરી છે તે જુઓ જેની તેને દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાશે। એટલે આખા પાઠમાં આપણે ખાલી દર્પણથી જ જોવાનું છે। દર્પણ એટલે કે અરીસો, અરીસાથી જ આપણે જોવાનું છે કે કઈ રીતે આકૃતિ બને છે। જુઓ એ રીતે અહીંયા વચ્ચે મૂકી દેવાની અને અહીંયા એટલે એવું ને એવું બાજુવાળું ચિત્ર તમને દર્પણમાં જોવા મળે। તમારી આ અરીસો લઈને પ્રવૃત્તિ કરી જોવાની છે। અડધો આંટો ફેરવો। એક રાજા હતો, એ ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો। રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી એટલે આના જેવી તિજોરી છે। તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી। હાથાને અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી। રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો અને એનું શું થતું તે ખુલ્લી રાખે એટલે કોઈ બી વસ્તુ આવી અને એનામાંથી ચોરી કરી જાય। એટલે એની છોકરી છે। એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી। હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો। તેને અનુમાન કરો કે તેણે કઈ યુક્તિ કરી તો એણે શું કર્યું કે ગમે તે એક ભાગમાં કાળું ટપકું કરી દીધું। એટલે કાળું ટપકું જો ઉપર હોય તો એ તિજોરી ખુલ્લી કહેવાય અને કાળું ટપકું જો નીચે હોય તો તિજોરી બંધ થઈ ગઈ કહેવાય। રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધર પર એક ટપકું કરવા કહ્યું। રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરી હતી। તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે। અડધો આંટો ફેરવવાથી એમનું એમ રહ્યું। જુઓ આ કૃતિ આપી છે ચોરસ। ચોરસને આપણે ગમે તેટલું ફેરવીએ તો પણ એનું કોઈ એની આકૃતિમાં ફેર થતો નથી એટલે ત્યાં આપણે શું કરવાનું છે ખરાની નિશાની કરવાની છે એની બાજુમાં લંબચોરસ। લંબચોરસને અડધો ફેરવીએ તો આડો છે તેની જગ્યાએ કેવો થઈ જાય ઊભો થઈ જાય એટલે એના જેવી આકૃતિ રહેતી નથી એટલે એમાં શું કરવું પડે ખોટું। ગોળ, ગોળને તમે ગમે રીતે ફેરવો એવો ને એવો રહેવાનો છે। ઊભો લંબચોરસ તો એને અડધો ફેરવીએ તો આડો થઈ જાય એટલે એમાં ખોટું। ત્રિકોણ, ત્રિકોણમાં સાચું, ષટકોણમાંય સાચું, પંચકોણમાં ખોટું કેમ
કારણ કે એને આપણે અડધો ફેરવીશું તો પેલું જે ઉપરનો ભાગ છે આ ત્રિકોણવાળો એ ક્યાં આવી જશે, નીચે આવી જશે. તે બતાવવું તમારા માટે અઘરું છે. જો હા તો અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો તે આપેલ છે. કોઈ પણ એક આકાર લો, એ આકાર તેને અંકિત કરી દો. હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. જુઓ તે આકારની તેની અંકિત રેખાને ઢાંકે છે, જુઓ અડધો આંટો, અને પછી એને આ રીતે ફેરવ્યો. મહાવરો, અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો દેખાય છે? તો એચ આઈ ઓ એસ એક્સ અને ઝેડ. એને ગમે તેવો તમે ફેરવો પણ એવો ને એવો તમને જોવા મળશે. બીજું, નીચે આપેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય છે. તો કયું? માવ એમ ઓ ડબલ્યુ, પછી સ્વીસ એસ ડબલ્યુ આઈ એમ એસ, એસ આઈ એસ અને એન ઓ એન. ખાલી આ ઝૂમ છે, ઝૂમ એકલું જ આપણને એવું જોવા મળતું નથી. 0 થી 9 સુધીના અંકોને અડધો આંટો ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે? તો 0 અને 1 આ રીતે લખવાનો, અને 8. 2, 3 અને 4 અંકવાળી સંખ્યા વિશે વિચારો જેને અડધો આંટો ફેરવતા એની એ જ દેખાય. તો ઉદાહરણ, 2 અંકની છે તો 11 છે, તો પછી કઈ આવે? 88. પછી બધી કેવી થઈ જાય? 3 આંકડાની થઈ જાય, 3 આંકડાની. 101, 111, પછી 808, 888, 181 અને 818. એને ગમે તે રીતે ફેરવો તો એની એ જ સંખ્યા રહે. 4 અંકની, 1001, 1111, 8008, 8888, 8118 અને 1881. એને ગમે તે રીતે ફેરવો તો એની એ જ સંખ્યા આપણને જોવા મળશે. નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે જેને અડધો આંટો ફેરવતા એના એ ચિત્રો દેખાય? તો એક આ પાંદડું, પછી આ ચેર, ઊંધી કરીએ એટલે પેલો માણસ ઊંધો થઈ જાય, આ દવાખાનું ચિહ્ન, આ પીને ઊંધો ફેરવી દે તો એ પી જેવો દેખાય નહીં, આ ચિત્ર પણ ના દેખાય. ફૂલ દેખાય, આ દેખાય અને આ ચિત્ર પણ ના દેખાય. હવે પવનચક્કી બનાવવાની છે. તમને બધાને પવનચક્કી બનાવતા આવડે જ છે. તમારી આ પવનચક્કી ઘરે બનાવી અને તમારી નોટની અંદર ચોંટાડી દેવાની છે. મહાવરો, નીચે આપેલા આકારો પૈકી કયા આકારને એક ચતુર્થાંશ ફેરવવાથી તે પહેલાં જેવા દેખાશે એમાં શું કરવાનું છે? નિશાની કરવાની છે. તો આ પહેલાં જેવો દેખાય તો ના દેખાય, આ પણ ના દેખાય, 3માં ના દેખાય, 4 ચોરસ છે એટલે દેખાય, 5 આમ ચોરસ છે પણ બંનેમાં 4 કલર છે એટલે ઊંધો ફેરવીશું તો દેખાશે નહીં એટલે ખોટું, આ સાચું, 7 નંબર ખોટો, 8 નંબર ગોળ છે એટલે સાચો. આપેલા આકારોને અડધા આંટા ફેરવથી નવો આકાર એવોને બનો મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. તો અને આખો ઊંધો ફેરવી દેવાનો એટલે આ રીતે આકાર બને. પછી અહીંયા, તો અહીંયા કેસરી ઉપર આવી જાય અને ભૂરો ક્યાં આવે? નીચે આવી જાય. પછી આ આકૃતિ, અહીંયા બે વ્હાઈટ અને અહીંયા આવે બ્લુ, અને અને આ રીતે થઈ જાય. પેલા જે બે ચકેડા ગોળ છે, એક બાજુ જે ગોળ ચકેડું છે એ કંઈ આવી જાય? સાઈડ પર આવી જાય, બરાબર. અને આમાં આમાં આખા ત્રિકોણ કેવા થઈ જાય? ઊંધા થઈ જાય. સમજ પડે છે? આટલું તમારે તમારી ચોપડીમાં કરી દેવાનું છે.